સમગ્ર ભારતમાં મેઘરાજાએ માજા મૂકી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રવિવારે મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દિલ્હી એનસીઆરમાં શનિવારે સાંજે અચાનક વાતાવરણ બદલાતા લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાકે આ પવન ફૂંકાયો. સાંજે દિલ્હીમાં અચાનક જ આકાશમાં અંધારું છવાઈ ગયું હતું અને બાદમાં વરસાદ પડ્યો. ખરાબ હવામાનને કારણે દિલ્હી આવતી 27 ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના 11 જિલ્લામાં તોફાન અને વીજળી પડવાથી 26 અને મહારાષ્ટ્રના થાણેમાં 3થી વધુ લોકોના મોત થઈ ગયા. મહારાષ્ટ્રે કવર કરતા ચોમાસુ ઝડપથી ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ વધી રહ્યું છે. મુંબઈ થાણે સહિત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે રવિવારે પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. વાતાવરણ બદલાતા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, મેરઠ, બાગપત અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં તાપમાન ઘટ્યું. સપ્તાહથી ભીષણ ગરમીથી ત્રસ્ત લોકોને થોડી રાહત મળી.